સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. સર્વાધિક લોકપ્રિય અને વિશ્વસનીય બીકે ન્યૂઝ ચેનલનો 70મા વર્ષમાં મંગળ પ્રવેશ. બીકે ન્યૂઝ ચેનલના સ્થાપના દિવસે જિલ્લાભરના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શુભેચ્છકોએ વહાવી શુભકામનાઓની સરવાણી. વિધાનસભાની ચૂંટણીના પગલે બનાસકાંઠાના આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં સલામી તંત્ર દ્વારા વધુ સતર્કતા. જિલ્લાના તમામ 9 વિધાનસભા મતવિસ્તારોમાં બનાવાશે 1-1 સખી મતદાન મથકો. ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની બદીને નાથવામાં પોલીસને વધુ એક સફળતા. કાણોદર નજીકથી દારૂનો જથ્થો ભરેલા કન્ટેનર અને પાયોટિંગ કરતા બાઇક સહિત 35 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ. અમીરગઢના ચકચારી અરવિંદસિંહ ડાભી હત્યા કેસના તમામ 4 આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ધરપકડ. ડીસામાં 3 વર્ષ જૂના ઝઘડાની અદાવતમાં થયેલા હિંસક હુમલામાં 7 જણા લોહીલુહાણ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના સરહદી અને અલ્પવિકસિત ગણાતા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક ડીસા શહેરને કેન્દ્રબિંદુ બનાવી સમગ્ર જિલ્લાના પ્રાણ પ્રશ્નો તેમજ પ્રજાની વેદનાને વાચા આપતા રહી લોકોના દિલમાં એક વિશ્વસનીય સમાચાર ચેનલ તરીકે આદરભર્યું સ્થાન મેળવવામાં સફળ રહેલી જિલ્લાની સર્વાધિક લોકપ્રિય એવી આપ સૌની માનીતી બીકે ન્યૂઝ ચેનલે આજે પોતાની સ્થાપનાના 16 વર્ષ યશસ્વી રીતે પૂર્ણ કરી 70મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આજથી 1.5 દાયકા પૂર્વે માત્ર બનાસકાંઠા જ નહીં, ગુજરાત અને દેશભરમાં વિજાણુ સમાચાર માધ્યમોનું કોઈ ચલણ ન હતું અને માત્ર મુદ્રિત સમાચાર માધ્યમો એટલે કે અખબારોનો જ દબદબો હતો. એવા સમયે ડીસામાં વેપાર સાથે સંકળાયેલા મગનલાલ માળીએ પત્રકારત્વ થકી જિલ્લાની સેવા કરવાના મજબૂત નિર્ધાર સાથે ડીસા શહેરને કેન્દ્રબિંદુ બનાવી જિલ્લાની પ્રથમ વિજાણુ સમાચાર ચેનલ શરૂ કરવાનું સાહસ ખેડ્યું હતું. અદ્યતન સ્ટુડિયો, આધુનિક કેમેરા અને મહેનતકશ ટીમ સાથે 5 નવેમ્બર 2001ના રોજ રાત્રે 9 વાગે બીકે ન્યૂઝ ચેનલનું પ્રથમ સત્તાવાર ન્યૂઝ બુલેટિન ટીવીના પડદે પ્રસારિત થયું. ત્યારથી લઈ આજ સુધી બીકે ન્યૂઝ ચેનલે ક્યારેય પાછા વળીને જોયું નથી અને દર્શકોના અપાર સ્નેહ અને વિજ્ઞાપન દાતાઓના સહકાર થકી બીકે ન્યૂઝ ચેનલે પોતાની વિકાસ કૂચને અવિરતપણે આગળ ધપાવી રાખી છે. છેલ્લા 16 વર્ષની અવિરત પ્રસારણ યાત્રા દરમિયાન બીકે ન્યૂઝ ચેનલની ટીમે સમાજના તમામ વર્ગોની વેદનાને વાચા આપતા રહી સરકાર અને જનસમુદાય વચ્ચે સેતુની ભૂમિકા ભજવી છે. ઘણી જટિલ પ્રજાકીય સમસ્યાઓના ઉકેલમાં બીકે ન્યૂઝ ચેનલ ખૂબ અસરકારક અને પરિણામલક્ષી ભૂમિકા ભજવી શકી છે તેનો અમને સવિશેષ આનંદ છે. અમારા માધ્યમ થકી કોઈ પીડિતને ન્યાય મળ્યો હોય તે બીકે ન્યૂઝ ચેનલ પરિવાર માટે ગર્વની બાબત છે. આજની સ્થિતિએ જિલ્લાના રાજકીય અગ્રણીઓ તેમજ અધિકારીઓ પણ બીકે ન્યૂઝ ચેનલને એકમાત્ર વિશ્વસનીય સમાચાર સંસ્થા તરીકે ઓળખાવે છે તે અમારી સફળતાની ગવાહી આપે છે. ધંધા વ્યવસાયની બહોળી પ્રસિદ્ધિ માટે વિજ્ઞાપનદાતાઓએ પણ સૌથી વધુ અસરકારક પ્રચાર માધ્યમ તરીકે બીકે ન્યૂઝ ચેનલ પર જ વિશ્વાસ મૂક્યો છે અને જિલ્લાભરના દર્શકો પણ છેલ્લા 16 વર્ષથી અવિરતપણે બીકે ન્યૂઝ ચેનલ પર સ્નેહ વર્ષા કરતા આવ્યા છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલના સ્થાપના દિવસની ઉજવણીના રૂડા અવસરે બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીએ પણ બીકે ન્યૂઝ ચેનલની પ્રગતિ કૂચમાં સહભાગી બનેલા સૌ દર્શક મિત્રો, વિજ્ઞાપનદાતાઓ, શુભેચ્છકો તેમજ જિલ્લાભરના કેબલ નેટવર્કના સંચાલકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી આગામી વર્ષોમાં પણ બીકે ન્યૂઝ પરિવાર એ ઉત્સાહ અને નિષ્ઠાથી બનાસવાસીઓની સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવતો જ રહેશે એવી ખાતરી આપી હતી. દર્શક મિત્રો નમસ્તે.
આજે તમારી પોતાની આપણી સૌની ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલને 16 વર્ષ પૂરા થયા છે. આજે આપ સૌના આશીર્વાદથી આ ન્યૂઝ ચેનલ 17મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે. દર્શક મિત્રો, 16 વર્ષ દરમિયાન તમારા તરફથી જે હૂંફ અને લાગણી મળી છે એ આગામી દિવસોમાં પણ મળતી રહે તેવી વિનંતી છે. બીકે ન્યૂઝ ચેનલનો એક જ અભિગમ રહ્યો છે, પ્રજા કઈ રીતે સુખી થાય, પ્રજાના પ્રશ્નો કઈ રીતે ઉજાગર થાય, અને એના માટે કરીને ઘણી વખત પદાધિકારીઓ અધિકારીઓને એવું લાગતું હોય કે બીકે ન્યૂઝ ચેનલ અમારો વ્યક્તિ વિરોધ કરે છે. પણ બીકે ન્યૂઝ ચેનલ ક્યારેય કોઈનો વ્યક્તિ વિરોધી નથી, એ તો માત્ર પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી રહેતી એક ન્યૂઝ ચેનલ છે. અને આ જિલ્લાની પ્રજાએ બીકે ન્યૂઝ ચેનલને જે હૂંફ અને લાગણી આપી છે એ બદલ હું આખા બીકે ન્યૂઝ ચેનલ પરિવાર વતી આપ સૌનો આભારી છું. સાથે સાથે મારા સૌ કેબલ ઓપરેટરો, મારા સૌ રિપોર્ટર મિત્રો અને મારા સૌ વિજ્ઞાપનદાતાઓનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ સદૈવ બીકે ન્યૂઝ ચેનલની સાથે રહેશો તેવી પ્રાર્થના સહ આજના દિવસે આપને ખૂબ ખૂબ આપની સરાહના કરું છું. આજે બીકે ન્યૂઝ ચેનલના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે ઘણા શુભેચ્છકોએ બીકે ન્યૂઝ ચેનલના મુખ્યાલય પર પહોંચી બીકે ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળી સહિત બીકે ન્યૂઝની ટીમને શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે ઘણા શુભેચ્છકોએ ફોન અને મેસેજ દ્વારા પણ શુભકામનાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય અને વિશ્વસનીય બીકે ન્યૂઝ ચેનલ આજે પોતાની સ્થાપનાના 16 વર્ષ પૂર્ણ કરી 17મા વર્ષની પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરી રહી છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી અને ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી સહિતના રાજકીય અગ્રણીઓ, પૂર્વ જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા, જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજર સહિત અન્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ પણ બીકે ન્યૂઝ ચેનલની વિકાસ કુચ તેમજ લોકસેવાના અભિગમની મુક્ત કંઠે સરાહના કરી આ ચેનલની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. આજે સરહદી જિલ્લા બનાસકાંઠાની એકમાત્ર ચેનલ જે આજથી 16 વર્ષ પહેલાં ચાલુ થયેલી અને 17મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે હું બીકે ન્યૂઝના માલિક મગનભાઈ માળી અને એમના પરિવારને હું શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે બીકે ન્યૂઝના રિપોર્ટર, કેમેરામેન અને બધા જ સ્ટાફ પરિવારને પણ મારી શુભકામનાઓ. હું આશા રાખું કે જે 16 વર્ષમાં પ્રજાના પ્રશ્નો, પ્રજાના સુખ દુઃખની વાતો અને ગુજરાત અને બનાસકાંઠાના વિકાસની વાતો આપ સૌએ સરસ રીતે લોકો સમક્ષ મૂકી છે એ બદલ બીકે ન્યૂઝને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને આ 17મા વર્ષમાં હું હૃદયથી ભગવાનને પ્રાર્થના કરું કે બીકે ન્યૂઝ એ ભારતની એક શ્રેષ્ઠ ચેનલ બને એવી મારી શુભેચ્છાઓ. અને મગનભાઈ અને બીકે ન્યૂઝના બધા જ પરિવારને મારા હૃદયપૂર્વકના અભિનંદન અને મારી શુભેચ્છાઓ કે બીકે ન્યૂઝ એક શક્તિશાળી ચેનલ બને. બીકે ન્યૂઝ 16 વર્ષ પૂર્ણ કરી 17મા વર્ષમાં પ્રવેશે છે. બીકે ન્યૂઝ અને બીકે બનાસકાંઠા બંને એકબીજાનો પર્યાવાચી શબ્દ બન્યા છે. હું મગનલાલ માળી અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે પ્રજાનો અવાજ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આપ રજૂ કરતા રહો, તટસ્થતાથી નિર્ભયતાથી પ્રજાનો અવાજ એ ગુંતો રહે. પુનઃ આપને ખૂબ ખૂબ શુભકામના. બનાસકાંઠા જિલ્લો એક સરહદી જિલ્લો છે, એમાં બનાસકાંઠાની બીકે ન્યૂઝ ચેનલ છેલ્લા 16 વર્ષથી આ વિસ્તારના તમામ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તત્પર રહી સરકારમાં રજૂઆત હોય ગમે ત્યારે પણ એનું સોલ્યુશન કરવા માટે બીકે ન્યૂઝના ડાયરેક્ટર શ્રી મગનભાઈ માળી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમે સતત 16 વર્ષથી
સામાન્ય છેવાડા માનવીના આ વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપી છે. આવનારા સમયમાં પણ આ ચેનલના માધ્યમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સતત આ ચેનલ પ્રયત્ન રહેશે એવો મને વિશ્વાસ છે. આ ચેનલ એક ખૂબ જ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ખૂબ જ ઉપયોગી ચેનલ ચાલી રહી છે, એટલે હું ફરીથી પણ આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર સાથે એમને અભિનંદન પણ આપું છું. બીકે ન્યૂઝ ટીવી ચેનલ આજે 17મા વર્ષમાં પ્રવેશે છે એ બદલ બીકે ન્યૂઝના સંચાલકો અને એમના મુખ્ય માલિક મગનભાઈ માળીને ખૂબ ખૂબ અભિનંદન. બીકે ફોર બીકે બનાસકાંઠાનું નામ જ બીકે ચેનલનું નામ છે, એટલી બધી લોકપ્રિય ચેનલ છે કે ગામે ગામ ગામડાઓમાં બીકે ચેનલનું સમાચારો દરેક સારા નરસા પ્રસંગોને આવરી લેતી હોય છે અને લોકપ્રિય ટીવી ચેનલ છે. આવનારા ભવિષ્યની અંદર આ ચેનલ વધારેમાં વધારે લોકપ્રિય થતી રહે અને લોકોના જે પ્રશ્નો છે એને વાચા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, એવી જ રીતે દિવસો દિવસ નિષ્પક્ષ રીતે બનાસકાંઠાવાસીઓની તમામ જનતાની તમામ સ્તરે સેવા કરે એવી બીકે ન્યૂઝ ચેનલને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. બનાસકાંઠા જિલ્લાની જે સરહદીય જિલ્લો છે એની પ્રથમ લોક ન્યૂઝ ચેનલ એટલે બીકે ચેનલ કે જેને 16 વર્ષ પૂરા થાય છે એને હું અભિનંદન આપું છું. 17મા વર્ષમાં એ પ્રવેશ કરી રહી છે. લોકોની વાત વહીવટીતંત્ર સુધી પહોંચાડવાની અને વહીવટીતંત્રની વાતો એની યોજનાઓ લોકો સુધી લઈ જવાનું જે એમણે કામ કર્યું છે એની માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન. જે બધી જિલ્લામાં જે કે રાજ્યમાં જે ઘટનાઓ બનતી હોય છે એ ઘટનાઓ બનાવો આપ સુધી પહોંચાડે છે, જે આ સરસ મજાનું કામ કર્યું છે અને સેવાનું કામ કર્યું છે એની માટે એમને હું અભિનંદન આપું છું અને આવતા વર્ષોમાં પણ એવી જ સેવા ભજવે એની માટે પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીકે ન્યૂઝને 16 વર્ષ પૂરા થયા છે અને હવે 17મા વર્ષમાં પ્રવેશ કર્યા છે અને એના માટે હું બીકે ન્યૂઝના એન્ટાયર સ્ટાફ જે છે એને અભિનંદન પાઠવું છું અને આવતા જે સમય છે એમાં પણ એ ખૂબ જ સારી રીતે કામગીરી કરે એને મારી શુભેચ્છા છે. આપણા બીકે ન્યૂઝ જે છે એ ઉત્તર ગુજરાતના એક લીડિંગ ચેનલ છે અને એને અત્યાર સુધી ખૂબ જ જે સારી કામગીરી જે મીડિયાના જે લોકશાહીના જે ચોથા સ્તંભ હોય છે એના સ્વરૂપે એ ખૂબ જ જવાબદાર મીડિયા તરીકે જવાબદારી નિભાવી છે અને કેટલાક પ્રજાના પ્રશ્નો હોય કેટલા સરકારી કોઈ પ્રશ્નો હોય એવા કોઈ પ્રશ્ન જે આમ નાગરિકથી જોડાયેલા હોય એ પ્રશ્ન ઉજાગર કર્યા છે અને ખાસ કરીને જે બનાસકાંઠા પોલીસ પરિવાર છે એને સાથે બોલું તો પોલીસની જે સારી કામગીરી છે એને ખૂબ જ સારી રીતે હાઇલાઇટ કરી છે અને જે કોન્સ્ટેબલ સુધીને મોટા અધિકારી સુધી જે સારી કામગીરી કરતા હોય છે એની સારી કામગીરી ખૂબ જ હાઇલાઇટ કરી છે, જેનાથી એના મોરલ ખૂબ જ સારા રહે અને જે સુધારવાળી જગ્યા છે એને પણ સાથે સાથ હાઇલાઇટ કરી છે જેનાથી કામગીરીમાં સુધાર લાવી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે એ ખૂબ જ સુધરે અને સારી થાય એના માટે એક જવાબદાર મીડિયા તરીકે એને ફરજ નિભાવી છે અને હું આશા રાખું છું આપ આવતા સમયમાં ખૂબ જ જે છે આપ સારા કામગીરી કરશો અને આપને ખૂબ જ ઓર પ્રસિદ્ધિ મળે અને આપને વ્યુઅરશીપ વધે એટલી મારી શુભેચ્છા. બીકે ન્યૂઝે 16 વર્ષ પૂરા કરી અને 17મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. એમની 16 વર્ષની યશસ્વી કામગીરીને આજના પ્રસંગે અભિનંદન પાઠવું છું. લોકશાહીની અંદર મીડિયાએ ચોથો જાગીરી કહેવાતી હોય છે અને સાચા અર્થમાં ચરિતાર્થ બીકે ન્યૂઝે કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના પ્રજાના પ્રશ્નો હોય, સરકારી પ્રશ્નો હોય, લોકોની જરૂરિયાત હોય, લોકજાગૃતિનું કામ હોય એના માટે ખૂબ સારું અભિયાન આ 16 વર્ષ દરમિયાન બીકે ન્યૂઝની ટીમે કર્યું છે. એ પ્રસંગે હું એમને અભિનંદન પાઠવું છું અને આવનારા સમયમાં હજુ પ્રજા માટે જાગૃતિ લાવી અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે બીકે ન્યૂઝ સતત જાગૃત રહે એવી અપેક્ષા સાથે ફરી એકવાર 17મા વર્ષમાં પ્રવેશ બદલ
બીકે ન્યૂઝને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. બનાસકાંઠા જિલ્લામાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનો નોંધપાત્ર વિકાસ થયો છે અને જિલ્લાના વિકાસમાં પત્રકારત્વનું યોગદાન ખૂબ ઉપયોગી પુરવાર થઈ રહ્યું છે. ત્યારે જિલ્લાના પત્રકારત્વ ક્ષેત્રના અગ્રણીઓએ પણ આજે બીકે ન્યૂઝ સ્થાપનાના દિને પ્રસંગે બીકે ન્યૂઝ ચેનલની ટીમને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝે આજે તેના 16 વર્ષ પૂર્ણ કરીને 17મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. 16 વર્ષની યુવાન વય વટાવી અને હવે બીકે ન્યૂઝ તેના નવા ઉંમરે આવીને ઊભું છે ત્યારે બીકે ન્યૂઝ પરિવારના મગનભાઈ માળી અને તેમની ટીમને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજથી 16 વર્ષ પહેલાં બનાસકાંઠા જેવા અતિ પછાત ઓછો શૈક્ષણિક જિલ્લો અને સરહદી જિલ્લો, ત્યાં ભગનભાઈના નેતૃત્વમાં બીકે ન્યૂઝ ચેનલ ચાલુ કરવાનું જે સાહસ કરવામાં આવ્યું એ સંજોગોમાં તો એમ લાગતું હતું કે આ દુઃસાહસ બનશે, પણ આજે 16 વર્ષના વાણાવાયા પછીથી જિલ્લાના અનેક પ્રશ્નો સમસ્યાઓને જે પ્રકારે વાચા મળી, બીકે ન્યૂઝના માધ્યમથી જિલ્લાના અનેક પ્રશ્નો સમસ્યાઓના ઉકેલો આવ્યા, બીકે ન્યૂઝ દ્વારા સમગ્ર ગુજરાતમાં અને દેશમાં બનાસકાંઠાએ એક મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું, ગુજરાતના નકશામાં બનાસકાંઠાને સૌ ઓળખતું થયું, તે બીકે ન્યૂઝને આભારી છે. મગનભાઈ અને એમની ટીમ જે રીતે બનાસકાંઠાને, સરહદી વિસ્તારને અને આજુબાજુના વિસ્તારોને સાંકળી અને રોજિંદા સમાચારોથી લઈ, રાજકીય છણાવટોથી લઈ અને વિવિધ પ્રકારના વિઝ્યુઅલ, વિવિધ પ્રકારની વાતો એના માધ્યમથી જે રજૂ થાય છે એ ખૂબ જ આવકારદાયક છે. ત્યારે આજે આ એમની 16મી જે સ્થાપના દિન છે એ પ્રસંગે હું હૃદયપૂર્વક ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પરમાત્માને પ્રાર્થના કરું છું કે ઉત્તરોત્તર બીકે ન્યૂઝ ચેનલ અને તેની ટીમનો વિકાસ થતો રહે અને તે જ રીતે બનાસકાંઠાને વધુ ગૌરવ અપાવતા રહે. ભારત માતા કી જય. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. વિધાનસભાની ચૂંટણીના પગલે બનાસકાંઠાના આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં સલામી તંત્ર દ્વારા વધુ સતર્કતા. જિલ્લાના તમામ 9 વિધાનસભા મતવિસ્તારોમાં બનાવાશે 1-1 સખી મતદાન મથકો. ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની બદીને નાથવામાં પોલીસને વધુ એક સફળતા. કાણોદર નજીકથી દારૂનો જથ્થો ભરેલા કન્ટેનર અને પાયોટિંગ કરતા બાઇક સહિત 35 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ. અમીરગઢના ચકચારી અરવિંદસિંહ ડાભી હત્યા કેસના તમામ 4 આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ધરપકડ. ડીસામાં 3 વર્ષ જૂના ઝઘડાની અદાવતમાં થયેલા હિંસક હુમલામાં 7 જણા લોહીલુહાણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. મામા લાવ્યા ઘણા,
સોના જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ્સ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ્સ, ફૂલ બોડી સ્પા, તણાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ સ્પેન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામમાં તમારું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીને લઈ ચેકપોસ્ટ અને પાકિસ્તાન સરહદે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી સમયમાં કોઈ અસામાજિક તત્વો માહોલને બગાડવાનો પ્રયત્ન ન કરે તે માટે પોલીસ તંત્ર પૂરતી સતર્કતા દાખવી રહ્યું છે. સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લાને અડીને રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદ આવેલી છે, જેના કારણે ચૂંટણી દરમિયાન આ જિલ્લાની બોર્ડરની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની વાવ અને થરાદ બેઠકનો મત વિસ્તાર પાડોશી દેશ પાકિસ્તાનની સીમાને અડીને આવેલો છે. આ આંતરરાષ્ટ્રીય સીમા બીએસએફની સુરક્ષાથી સજ્જ છે, પરંતુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા પણ આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરવામાં આવી છે. પાકિસ્તાનની સરહદના વિસ્તારમાં બનાસકાંઠા પોલીસની એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે, જ્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ સીમા પર તૈનાત બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી પાકિસ્તાન સરહદ પરની તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા આચારસંહિતાના અમલ સાથે જ ગોઠવી દેવાઈ છે. બનાસકાંઠા જિલ્લાને અડીને પાડોશી રાજ્ય રાજસ્થાનની સરહદ પણ આવેલી છે. બનાસકાંઠા જિલ્લા સાથે રાજસ્થાનના બે જિલ્લાની સીમા લાગે છે. બનાસકાંઠા જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર રાજસ્થાનની સરહદને અડીને આવેલો છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 5 બોર્ડર ચેકપોસ્ટ આવેલી છે. તે તમામ ચેકપોસ્ટ પર હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા ગોઠવી દેવાયા છે, જ્યારે જિલ્લાની તમામ પોલીસ ચેકપોસ્ટ પર બીએસએફના જવાનોને તૈનાત કરી દેવાયા છે. બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતી તમામ ગાડીઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી દરમિયાન રાજસ્થાન સરહદેથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હોય, ચૂંટણી દરમિયાન ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ થાય તે માટે રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી છે. હથિયારો અને માદક દ્રવ્યોને ગુજરાતની સીમામાં ઘૂસતા અટકાવવા પોલીસ પૂરી સતર્કતા દાખવી રહી છે. ચૂંટણી જાહેર થયા બાદ બનાસકાંઠાની તમામ ચેકપોસ્ટ પર કરાયેલી સઘન સુરક્ષા વ્યવસ્થાને કારણે મોટા પ્રમાણમાં દારૂ ઝડપાઈ રહ્યો છે, ત્યારે ચૂંટણી દરમિયાન પણ પોલીસનું આવું સઘન ચેકિંગ ચાલુ રહે તો રાજસ્થાનથી ગુજરાતમાં આવતા દારૂને રોકી શકાશે. હવે જોવાનું એ રહે છે કે હાઈ ડેફિનેશનના સીસીટીવી કેમેરા અને પોલીસ તેમજ બીએસએફનું સઘન સુરક્ષા ચક્ર દારૂ અને અન્ય બદીઓને ગુજરાતમાં પ્રવેશતા અટકાવવામાં કેટલું સફળ રહે છે. આગામી 14 ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીને પગલે બનાસકાંઠા જિલ્લાના મતદાન મથકો પૈકી 9 સખી મતદાન મથકો તૈયાર કરવામાં આવશે, જ્યાં માત્ર મહિલા અધિકારીઓ જ મતદાન પ્રક્રિયાનું સંચાલન કરશે અને પોલીસ સ્ટાફ પણ મહિલાઓ જ હાજર રહેશે. બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા મતવિસ્તારોમાં સખી મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જે પૈકી વાવ ખાતે 71 નંબરનું બૂથ, થરાદ શહેરનું 194 નંબરનું બૂથ, ધાનેરા શહેરમાં 176 નંબરનું બૂથ, દાંતા ખાતે 212 નંબરનું બૂથ, વડગામ ખાતે 130 નંબરનું બૂથ, પાલનપુર ખાતે 256 નંબરનું બૂથ, દિયોદરના સણાદર ખાતે 256 નંબરનું બૂથ, જ્યારે કાંકરેજના રતનપુર ખાતે 55 નંબરનું બૂથ મતદાન મથક માટે પસંદ કરવામાં આવ્યા છે, જ્યાં તમામ મહિલાઓ પોલીસ બંદોબસ્ત ફાળવશે. આ સખી મતદાન મથકોમાં પાણી, રેમ્પ, લાઇટ, ટોયલેટની જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
પાલનપુર એલસીબી અને તાલુકા પોલીસે બાતમીના આધારે શુક્રવારે કાણોદર નજીકથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે બે શખ્સોની અટકાયત કરી હતી, જેના પગલે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. ગત શનિવારે બાતમીના આધારે એલસીબી પીઆઈ જેઆઈ સિંધવ તેમજ તાલુકા પીએસઆઈ એવાય પટેલે સ્ટાફ સાથે કાણોદર પાસે વોચ ગોઠવી હતી. તે સમયે એક કન્ટેનરનું પાયલોટિંગ કરી રહેલ રાજસ્થાનના ચુનારામ રાજુરામ જાટના બાઇકને રોકાવી હતી. બાદમાં પાછળ આવી રહેલ સીલબંધ કન્ટેનરને રોકાવી સીલ તોડી અંદર તપાસ કરતા કન્ટેનરમાંથી 20,48,400 રૂપિયાની કિંમતનો 484 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે 15 લાખની કિંમતનું કન્ટેનર અને બાઇક મળી કુલ 35,81,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં પંજાબનો કન્ટેનર ચાલક મહુરસિંહ જાટ ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસ આ કન્ટેનરનું પાયલોટિંગ કરતા ચુનારામ રાજુરામ જાટ અને સુરેન્દ્ર હેમારામ જાટને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી અને પાલનપુર તાલુકા પોલીસે આ મોટું ઓપરેશન પાર પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાણોદર હાઈવે ઉપર એલસીબી તેમજ પાલનપુર તાલુકાની પોલીસની ટીમને પ્રોહિબિશન સંબંધિત કન્ટેનર મોટરસાઇકલના પાયલોટિંગ સાથે આવી રહ્યાની હકીકત મળતા આ જગ્યાએ રેડ કરતા કન્ટેનરમાંથી કુલ્લે 20,48,400 દારૂ, ઇંગ્લિશ દારૂ તેમજ કુલ્લે મુદ્દામાલ 35,81,400 મળી આવતા બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને એરેસ્ટ કરવામાં આવેલ છે અને આ કામી તપાસ વધુમાં ચાલુ છે. હવે ફરી સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. અમીરગઢના ચકચારી અરવિંદસિંહ ડાભી હત્યા કેસના તમામ 4 આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ધરપકડ. ડીસામાં 3 વર્ષ જૂના ઝઘડાની અદાવતમાં થયેલા હિંસક હુમલામાં 7 જણા લોહીલુહાણ. તો જતર હવે બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1,000 થી લઈને 1,000 ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1,000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12,000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં જિલ્લા મથક પાલનપુર ખાતે આજે જાણીતી સેવાભાવી સંસ્થા મંગુબેન જેઠાભાઈ જગાણિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા
નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પને નોંધપાત્ર આવકાર સાથે ભારે સફળતા સાપડી હતી. આ રોગ નિદાન કેમ્પમાં ન્યુરોસર્જન, પેટના રોગો, બાળ રોગ, હાડકાના રોગ, આંખના રોગ, દાંત, ચામડી જેવા વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોએ દૂર દૂરથી ઉમટી પડેલા દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરી જરૂરી સલાહ સારવાર પૂરી પાડી હતી. આ કેમ્પમાં વિધવા બહેનોને આંખના મોતિયાની ચકાસણી કરી મફત ઓપરેશન પણ કરી આપવાનું આયોજન કરાયું છે. આજે દર્દીઓએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લેતા આયોજક સંસ્થાની ટીમનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. આ પ્રસંગે આયોજક સંસ્થાના પ્રમુખ ગિરીશભાઈ જગાડિયાએ આ નિદાન કેમ્પની સફળતામાં સહભાગી બનેલા તબીબો સહિત અન્ય સેવાભાવી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આજે માતૃશ્રી મંગુબેન જેઠાભાઈ જગાણિયા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમ દ્વારા પાલનપુર નગર અને આજુબાજુના વિસ્તારોના જરૂરિયાતમંદ દર્દીઓને સર્વરોગ નિદાન કેમ્પ અને વિધવા બહેનોને નિઃશુલ્ક મોતિયાના ઓપરેશનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમના માધ્યમ દ્વારા પાલનપુર શહેરના સુપ્રસિદ્ધ અને જેઓ નામાંકિત ડૉક્ટરો છે એમના માધ્યમ દ્વારા જે વિવિધ પ્રકારના જે રોગો છે એના સર્વરોગ નિદાન કેમ્પ અને પાલનપુર નગરના અને આજુબાજુના વિસ્તારની વિધવા બહેનો જે છે એમને, જેમને જરૂરિયાતવાળી બહેનો છે, એમના આખા વર્ષ દરમિયાન એમના મોતિયાના ઓપરેશન કરવાનો પ્રોગ્રામ અહીં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર શહેરના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમને સહયોગ આપ્યો છે અને મોટી સંખ્યામાં અત્યારે દર્દીઓ જોડાણા છે અને એનો લાભ લઈ રહ્યા છે, એનો અમને આનંદ અને ગૌરવ છે. વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ગત શુક્રવારે સમી સાંજે બનાસકાંઠાના અમીરગઢ ખાતે એકદમ સામાન્ય બાબતમાં કેટલાક આદિવાસી શખ્સોએ ડાભેલા ગામના એક આશાસ્પદ યુવકની ક્રૂર હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો હતો અને આ ઘટનાના પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે અમીરગઢ પોલીસે પણ આ મામલાને ગંભીરતાથી લઈ તમામ આરોપીઓને ઝડપી લઈ જેલના હવાલે કરી દીધા છે. અમીરગઢ તાલુકાના ખાપા ગામના શંકરભાઈ સંગ્રામભાઈ પરમાર અને તેમના સાગરીતોએ નજીવી બાબતમાં ગત શુક્રવારે સાંજે અમીરગઢના ઉગમણાવાસ વિસ્તારમાં આવેલી ગેરેજમાં કામ કરતા ડાભેલા ગામના અરવિંદસિંહ શંકરસિંહ ડાભી ઉપર છરી, ધોકા અને સાયકલની ચેન વડે ખૂની હુમલો કરી અરવિંદસિંહને ગંભીર ઇજાઓ પહોંચાડતા અરવિંદસિંહ ડાભીનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાથી અમીરગઢમાં તંગદિલી સર્જાઈ ગઈ હતી, જેના પગલે અમીરગઢ પોલીસે તુરંત ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ હત્યારાઓને ઝડપી લેવા ઠોસ કાર્યવાહી હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ આ ખૂન કેસના ચારેય આરોપીઓ ઝડપાઈ ગયા હતા. અરવિંદસિંહ ડાભીની હત્યાના ગુનામાં અમીરગઢ પોલીસે ખાપા ગામના મુખ્ય આરોપી શંકરભાઈ ગરાસિયા તથા અન્ય ત્રણ સહ આરોપી બાબુભાઈ પરમાર, રમેશભાઈ પરમાર અને જોરાભાઈ પરમારની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા છે. બે દિવસ અગાઉ અમીરગઢ ટાઉનમાં લઘુશંકા જવાની સામાન્ય બાબતમાં અરવિંદસિંહ શંકરસિંહ ડાભી, કે જેઓ ડાભેરાના વતની છે, તેઓની હત્યા કરવામાં આવી. જે બાબતે માન્ય એસપી સાહેબની સૂચનાથી ત્રણ અલગ અલગ ટીમો પાડવામાં આવી, જેમાં એસઓજી, એલસીબી અને લોકલ પોલીસ અને આરોપી ઝડપી પાડવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવ્યા. ગણતરીના કલાકોમાં આ ગુનાના ત્રણ આરોપી ઝડપી પડ્યા છે. આગળની વધુ તપાસ ચાલુ છે. બનાસકાંઠામાં નજીવી બાબતે તકરાર અને હિંસક અથડામણોની વધતી જતી ઘટનાઓ વચ્ચે ડીસા શહેરમાં પણ અગાઉની અદાવતમાં ટોળાએ હુમલો કરી 7 લોકોને લોહીલુહાણ કરી દીધા હોવાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં રિક્ષાના ધંધાના બાબતે 3 વર્ષ અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં હિચકારો હુમલો કરાયો છે. ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતા હરગોવનભાઈ ઠાકોરને રિક્ષાના ધંધા બાબતે 3-1 વર્ષ પૂર્વે સુરાજી ઠાકોર સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવતમાં આજે સુરાજી ઠાકોર સહિત 15 જેટલા લોકોના ટોળાએ હરગોવનભાઈ ઠાકોરના ઘરે ઘૂસી જઈ તીક્ષ્ણ હથિયારો વડે હિચકારો હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ હરગોવનભાઈ ઠાકોરના ઘરમાં તોડફોડ કરી રિક્ષા પણ તોડી નાખી હતી. અચાનક થયેલ આ હુમલામાં હરગોવનભાઈ ઠાકોર સહિત 7 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં ચકચાર મચી ગઈ હતી. આ હુમલામાં ઘવાયેલા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે ડીસા ઉત્તર પોલીસ મથકે જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઇજાગ્રસ્તોએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી. હા સાહેબ, અમે છોકરા આવ્યા, કોઈ ઓળખતો રિક્ષાને તોડફોડ કરવા માંડ્યા. હું તો ગયો હતો એટલે હું કહેવા જ્યો કે છોકરો ચમતોડો ચમતોડો એમ ખાલી હાથે, હું તો કહેવા જ ગયો હતો.
તો છોકરા એ જીકર મને માથામાં પાઇપ મારી, ધોકો મારી, મને ફોન નારી અને આ લોહી નીકળવાનું ચાલુ થયું. બરાબર પાસે હું બે ફોન થયો, દવાખાનામાં ગયો એટલે ચારથી પોટ ઢેવા મને આવ્યા. અને છોકરાનું નામ હું જાણતો નથી કયા કયા છે, અંધારામાં ઓળખ્યા નતા અમે. છ સાત જણા જેવા હતા, મારા ઘરથી અડધા આમ નીકળ્યા, ઘરે આવીને માર્યો. ના હું ઓળખતો નથી. હવે હાથમાં કોઈના હાથમાં ધોકા હતા, કોઈના હાથમાં પાઇપ હતું, એવું બધું લઈને આવ્યા હતા. પોલીસ ફરિયાદ કરવા જ્યાં તો પોલીસ કે તમે પાલનપુર જાઓ. હવે અમારા પાસે ખીચામ રૂપિયો હતો નહીં, પાલનપુર રાતના 11 વાગે જ જાઓ. અમે ગયા હતા, અમને મારા ઘરે આવ્યા અને રિક્ષાને તોડફોડ કરી અને માપા બહાર ગયા તો માપાને ફૂડામ મારી પાઇપ, ફૂડામ પાઇપ મારી એટલે હું દેખા ગયો તો મેં તો માપા જવા તો મને ફૂડામ પાઇપ મારી તો મને ટોકા આવ્યા અને મારા ઘરને તોડફોડ કરી અને બધું માટલા બાટલા બધા ફોડી નાખ્યા અને જાલીઓ સુરા નોંજી, પિન્ટુ લાલા, માકડી, અતુલ્યો, સંજીયો, વિકાસીઓ અને રમેશને બધા આવ્યા હતા. બધા મારા ઘરે મારકૂટ કરી અને વતી જાલીઓ કૂદીને દોડ્યા અને જેમ તેમ મારા વાલી રાખી ડાયરેક્ટ મારા ઘરમાં માપવાને લાગ્યું, મને લાગ્યું, પછી મારી મમ્મીને લાગ્યું, મારા ભાઈ સંજયને લાગ્યું, પછી બે ત્રણ દોસ્તાને લાગ્યું છોડાવા, અહીંયાને ધોકા માર્યા, પાઇપ મારી, ચાર પાંચ જણા બધાને લાગ્યું. પોલીસ ફરિયાદ નોંધાવી, પોલીસે ફરિયાદ નથી લીધી કે પાલનપુર જો 11 વાગે અમારા પાસે પૈસા નતા, 11 વાગે પાલનપુર કુન જાય. સમાચારમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. બનાસકાંઠાની સર્વાધિક લોકપ્રિય અને વિશ્વસનીય બીકે ન્યૂઝ ચેનલનો 70મા વર્ષમાં મંગળ પ્રવેશ. બીકે ન્યૂઝ ચેનલના સ્થાપના દિવસે જિલ્લાભરના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શુભેચ્છકોએ વહાવી શુભકામનાઓની સરવાણી. વિધાનસભાની ચૂંટણીના પગલે બનાસકાંઠાના આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં સલામી તંત્ર દ્વારા વધુ સતર્કતા. જિલ્લાના તમામ 9 વિધાનસભા મતવિસ્તારોમાં બનાવાશે 1-1 સખી મતદાન મથકો. ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની બદીને નાથવામાં પોલીસને વધુ એક સફળતા. કાણોદર નજીકથી દારૂનો જથ્થો ભરેલા કન્ટેનર અને પાયોટિંગ કરતા બાઇક સહિત 35 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ. અમીરગઢના ચકચારી અરવિંદસિંહ ડાભી હત્યા કેસના તમામ 4 આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ધરપકડ. ડીસામાં 3 વર્ષ જૂના ઝઘડાની અદાવતમાં થયેલા હિંસક હુમલામાં 7 જણા લોહીલુહાણ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.